ધન્યવાદ માન્ય અધ્યક્ષ શ્રી જીએસટી અદભુત સિદ્ધિ માટે દેશના વડાપ્રધાન માન્ય મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું માન્ય શ્રી જીએસટી ભારતનો સૌથી મોટો ટેક્સ રિફોર્મેશન છે જીએસટી પહેલાં આપણા દેશની અંદર લગભગ પંદરથી વધારે અપ્રત્યક્ષ કર હતા જેનું ભારણ પ્રજા ઉપર હતું પ્રજા ત્રાહીમામ હતી પરંતુ જીએસટી આવવાથી બધાનો એક જ વન નેશન વન ટેક્સ લાગુ થઈ ગયો અને એટલા માટે હું દેશના વડાપ્રધાન અને વતમ મંત્રી નિર્મલા સીતારામજીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું માન્ય સભાપતિજી હમણાં બે દિવસ પહેલાં જ આઈ એમએફ ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડનો રિપોર્ટ આપ્યો છે એ રિપોર્ટમાં વિકાસની દ્રષ્ટિએ વિશ્વમાં ભારત પ્રથમ નંબરેનું એમના રિપોર્ટમાં નિર્દેશ કરવામાં આવ્યો છે અને એટલા માટે હું ધન્યવાદ આપું છું માન્ય સભાપતિજી જીએસટી દેશના વિકાસની સીડી છે એમ કહીએ તો ખોટું નથી જીએસટી આવવાથી પંદરથી વધારે જે નાના મોટા અપ્રત્યક્ષ કર હતા એ વિલીન થઈ ગયા સમાપ્ત થઈ ગયા સરળીકરણ થયું એટલું જ નહીં માન્ય અધ્યક્ષશ્રી બીજો ફાયદો એ થયો કાસ કાર્ડિંગ ઇફેક્ટ યાને ટેક્સ ઓન ટેક્સ સમાપ્ત થઈ ગયો એટલે સૌથી વધારે ફાયદો પ્રજાને એ સમસ્યાઓનું સમાધાન થઈ ગયું એટલું જ નહીં વેરા શાખને મોટો ફાયદો થયો અને વેરા શાખને ફાયદો થતાં વસ્તુ જે માર્કેટમાં આવી એ માર્કેટની વસ્તુ ઓછા ભાવે પ્રજાને મળવા લાગી આ જીએસટીના કારણે ફાયદો થયો અને ગ્રાહકને ખૂબ સરળતાથી ઓછા ભાવે વસ્તુ મળવા લાગી મને સભાપતિજી હું જીએસટી પર ગર્વ અનુભવું છું કારણ કે જીએસટી આવવાથી લોકો સામે ચાલીને સરકારમાં વિશ્વાસ બેઠો અને પોતાનો કર સામે ચાલીને ભરવા ગયા મને સભાપતિ ભૂતકાળ તરફ નજર કરીએ આપણે તો ભૂતકાળમાં ટેક્સ ભરવા માટે અગાઉની સરકારોએ કેટલી બધી લાલચ લોભ સ્કીમો મૂકવી પડતી તો એ લોકો ટેક્સ ભરવા માટે આગળ નહોતા આવતા પણ આજે જીએસટી આવવાથી લોકોને સરકારમાં વિશ્વાસ બેઠો છે ભરોસો બેઠો છે અને એટલા માટે ટેક્સ સામે ચાલીને લોકો ભરવા જાય જ મને સભાપતિજી આ જીએસટી આપણા બે હજાર સત્તરમાં લાગુ થયો અને હમણાં લાસ્ટ નાણાકીય વર્ષના આપણે આંકડા જોઈએ બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ અને ત્રેવીસ ચોવીસના આંકડા તમે જોશો પ્રત્યેક વર્ષે જીએસટી પોતાના જ હરીફાઈ કરી રહ્યું છે લગભગ બાવીસથી ત્રેવીસમાં અગિયાર ટકાનો વધારો થયો છે આંકડા તમે કલેક્શન આંકડા જોશો તો ક્રમશ વધારો જ જોવા મળે એટલું જ નહીં પ્રત્યેક રાજ્યો આપણે હિમાચલ છોડીએ અને મણી રાજ્ય છોડી દઈએ બાકીના તમામ સ્ટેટોમાં કલેક્શન આંકડા ખૂબ ઊંચા ઊંચા આગળ વધ્યા છે એ જ અર્થ બતાવે છે કે જીએસટી કેટલું લોકોએ એનામાં વિશ્વાસ બેઠો છે જનતા જ નહીં વેપારી ગણ ઉદ્યોગપતિઓ બધાએ જીએસટીને સ્વીકાર્યો છે અને માન્ય અધ્યક્ષશ્રી હું વાત કહીશ આપને કે જીએસટીના કારણે મોદી સરકાર ગરીબો વંચિતો અને છેવાડાના માનવીને એની યોજનાથી એમને લાભ પહોંચાડવાનું કામ કર્યું છે અને છેવાડાના માનવીને ગેસનું કનેક્શન આપ્યું છે પોતાના ઘરનું ઘર આપ્યું છે વિશ્વ કક્ષાના હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને દુર્ગમ વિસ્તારોમાં દરેક ઘરમાં શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવામાં મોદી સરકાર સમર્થ રહી છે બીકો જીએસટી ની આવક અને આ માટે માન્ય સભાપતિજી નારી જગત વતીથી હું મોદી સરકારને વંદન કરું છું એટલું જ નહીં જીએસટી આવવાથી લોકોને ટેક્સ ભરવામાં ક્યાંય કચકચાટ થતી નથી અને એટલું જ નહીં આજે આપણે જોઈએ છીએ માન્ય સભાપતિજી પ્રત્યેક સેક્ટરોમાં આપ વિકાસ જોઈ શકો છો અને હમણાં તો છેલ્લા મહિનાથી મોદી ગેરંટીવાળી વિકસિત ભારતવાળી ગાડી પ્રત્યેક છેવાડાના ગામ સુધી જઈ રહી છે એટલું જ નહીં ગાડી જઈ રહી છે એટલું જ નહીં આમ વિવિધ યોજનાઓ છે એ યોજનાઓના લોકો સુધી પહોંચે લોકો લાભ લે એ માટે સરકાર એમને ઢંઢોળીને જગાડીને ઉઠાડીને લાભ આપવા પ્રયત્ન કરી રહી છે એટલે માન્ય સભાપતિજી માન્ય નિર્મલાજી જે જીએસટી બિલ લઈને આવ્યા છે સૌના માટે કલ્યાણકારી છે સૌ એટલા માટે હું હૃદયપૂર્વક આવકારું છું અભિનંદન આપું છું ધન્યવાદ